આજે સીસીઈ ની પ્રિલિમ પરીક્ષા હતી કે કયા દિવસે હતી મારી પ્રિલિમ હતી 3 એપ્રિલ ની ત્રીજી શિફ્ટ હતી બરાબર તમારે 3 એપ્રિલ માં ત્રીજી શિફ્ટ વારો આવ્યો હતો તો આજે શુભમભાઈ તમે જે એક્ઝામ આપી તો એમાં તમારું પેપર કેવું રહ્યું મારું પેપર એવરેજ મીડિયમ રહ્યું કારણ કે હું પહેલી વખત જ આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો અને થોડાક જ મહિનાઓ પહેલા હું હા આ ફિલ્ડમાં હું દાખલ થયો છું બરાબર એટલે છતાં પણ મને સંતોષકારક રિઝલ્ટ મને એવું લાગે છે કે હું આપી શક્યો છું બરાબર તો આજે તમારી પરીક્ષાઓ રહી પરીક્ષા આપી તમે તો એમાં તમારું પેપર છે એમાં તમે કેટલા પ્રશ્નો એટેમ્પ કર્યા કેટલા પ્રશ્નો છોડ્યા એ વિશે જરા મને વાત કરો મુખ્યત્વે તો મારો સ્ટ્રેટેજી મારી એ હતી એ સૌપ્રથમ જ્યારે પેપર સ્ટાર્ટ થાય એટલે હું સૌથી સૌ પહેલા ગુજરાતી થી સ્ટાર્ટ હું હું અને ગુજરાતી પછી ઇંગ્લિશ કરું અને પછી હું રીઝનિંગ અને પછી લાસ્ટમાં હું મેથ્સ ને પ્રાયોરિટી આપું અને એ જ પ્રમાણે મેં કર્યું કે પેપર જયારે સ્ટાર્ટ થયું ત્યારે શરૂઆતની સાત થી આઠ મિનિટમાં મે ગુજરાતીના જે પંદર પ્રશ્નો હોય મેં પંદરે પંદર એટેમ્પ કર્યા બરાબર અને કહી શકાય કે ગુજરાતી ગુજરાતીમાં મુખ્યત્વે તો શરૂઆત સમાનારથી થઈ હતી બરાબર અને ત્યારબાદ કહેવતો છે રૂઢિપ્રયોગો છે કર્તરી વાક્ય નું કર્મણી કર્મણી નું કરતરી બરાબર ત્યારબાદ ગદ્યખંડ ખંડ જે આપ્યો હતો અને એમાંથી અમારે તેનું શીર્ષક અને તેને લગતી એટલે ગધ્યખંડ ની અંદર આપને એક ગદ્ય માંથી બે પ્રશ્નો કેટલા હા ત્રણ પ્રશ્નો પૂછાયા હતા ત્રણ પ્રશ્નો પૂછાયા હતા બરાબર તો પછી ગુજરાતી સાત થી આઠ મિનિટમાં

અને થોડીક એના માટે જે બુક સારું વોકેબ્યુલરી નું જેને નોલેજ હોય એ વ્યક્તિ એનો સહેલી રીતે જવાબ આપી શકે એવું હતું બરાબર તો ઇંગ્લિશ માં તમને જો ખ્યાલ હોય કે ભાઈ કયા કે ટોપિક પર પ્રશ્નો પૂછાણા તો વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે કે આપણે આ ટોપિકો જોવાના રહે અને છેલ્લા 3 દિવસથી હું વિડીયો ઉતારું છું તો ઘણા બધા વિદ્યાર્થીઓને અલગ અલગ જેમ કે આપણે કાલનો વિડીયો હતો તેમાં એક બેનને વિઝ્યુઅલ રીડિંગ ના દસ પ્રશ્નો પૂછાણ હતા બરાબર છે અને કોઈ વિષય છે તો એ સાવ પૂછાણો જ ના હોય તો એવું બને છે તો આપને ઇંગ્લિશમાં કેવા કેવા પ્રશ્નો પૂછાણ ઇંગ્લિશમાં સૌપ્રથમ તો મને એવી આશા હતી કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આ લોકો પૂછશે જે એના સિલેબસમાં હતું પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો પ્રશ્ન મારા પેપરમાં નહોતો આવ્યો પણ અંગ્રેજીમાં એ સિવાય જે આપણે એન્ટોનિમ્સ ઇનોનિમ્સ છે પછી જે કોમ્પ્રિહુ એક જવાબ આપવાના હતા અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવું એ પણ પૂછ્યું હતું બરાબર એટલે ટ્રાન્સલેશન નો પણ આપને પ્રશ્ન હતો હા અને મુખ્યત્વે અંગ્રેજી હું કહીશ કે થોડુંક લેન્ધી હતું એટલે થોડોક સમય પણ મારો ખાસ કરીને અંગ્રેજીમાં મારો સમય થોડો વધારે ગયો પણ તેમ છતાં અંગ્રેજી પંદર માંથી અગિયાર પ્રશ્નો એટેમ્પ કર્યા અંદાજીત તમે પંદર માંથી અગિયાર પ્રશ્નો જેવું એટેમ્પ કરેલ છે અને ત્યારબાદ આપે રીઝનિંગ વિષય ઉપર ભાર આપ્યો હશે બરાબર છે તો માં કયા કયા ટોપિકો આવ્યા જો એમને ખ્યાલ આવ્યો કે હતો કોમ્પન બાર લીટી નો હતો એટલે એમને ખ્યાલ આવ્યા અને સાથે સાથે તમે કીધું એમાંથી ત્રણ પ્રશ્નો હતા પછી જંબલ સેન્ટેન્સ નો પ્રશ્ન હતો બરાબર ગઈ કાલે જેનો મેં વિડીયો લીધો હતો તો એમને એવું હતું કોમ્પ્રેન્શન હતો આવી હતું અને એમાં પણ એમને ટાઈટલ આપવાનું હતું અને એને કોમ્પ્રેન્શન માંથી સિનોનિયમ્સ ને હતા પણ તમને એવું નથી પૂછ્યું ના તમને જે ફકરાની અંદરથી ક્વેશ્ચન ના જવાબ આપવાનું કહ્યું હતું એટલે તમારી આખી પેટર્ન ફરી ગઈ આ રીઝનિંગ વિષય છે એમાંથી તમને કેવા કેવા ક્વેશ્ચન પૂછાણા રીઝનિંગ મુખ્યત્વે રીઝનિંગમાં પણ બઉ સારું એવું મેં પ્રિપરેશન તૈયારી જોર આપ્યું કારણ કે જે છે એ ધરાવતું એટલે રીઝનિંગમાં મુખ્યત્વે જે છે શરૂઆત આપણે શ્રેણી થી થઈ હતી શ્રેણી છે પછી આપણે લોહીના જે સંબંધો છે બ્લડ રિલેશન બ્લડ રિલેશન જેને આપણે કહીએ છીએ પછી જે આપણે સાદુ

પૂરું થયું તો ઘણા બધા લોકો ઇનઇક્વાલિટીના સ્પેશિયલ વિડીયો મુકેલા જ હતા બરાબર છે

બરાબર છે આપે વાત કરી કે મારું ફર્સ્ટ ટાઈમ હતું મેં પહેલી વાર પરીક્ષાની તૈયારીઓ કરી હતી તો ગણિતમાં તમારે તમે એવું કીધું કે મને મીડિયમ પેપર ગયું તો ગણિતમાં તમારે કેટલા પ્રશ્નો તમે એટેમ્પ કર્યા હશે અંદાજીત અંદાજીત ગણિત હું એમ કહી શકીશ કે ખૂબ સહેલું પણ નહોતું અને બહુ એવું અઘરું પણ નહોતું માત્ર તાર્કિક ગણિત કહી શકાય પણ એમાં મારે મારી મુખ્યત્વે હું વાત કરું તો મારે જે શરૂઆતમાં જે બીજા જે સમય મારો ગયો હતો એ ઉપરાંત પછી મને થોડોક જ સમય ગણિત મળ્યો હતો એમાંથી પણ મેં આઠ થી દસ ક્વેશ્ચન કરવાની સારી રીતે ટ્રાય કરી બરાબર કારણ કે મારું માનવાનું એવું હતું કે જો હું વધારે પ્રશ્ન એટેમ્પ કરું અને એ પ્રશ્ન ઉત્તર હું ખોટો ભૂલથી આપી દઉં એના કરતા હું જેટલા પ્રશ્નો જવાબ આપી શકું એટલે હું સાચો આપું એવી મેં પ્રયત્ન પૂરેપૂરો કર્યો ટૂંકમાં આપને થોડો સમય ઘટ્યો

એટલે ખાસ એક બાબત એવી છે ગુપ્શુભન તમે આના માટે પ્રેક્ટિસ પેપરો ભર્યા હતા હા એટલે મને જે એકેડમી દ્વારા જે મને મોક ટેસ્ટ તો આપવામાં આવી હતી જે મારો જે એમને પણ મને ઘણી ખાસી એવી મને એમાં ખાસ કરીને જે ગણિત અને રીઝનિંગ નો પોર્શન છે મને ખાસી એવી મદદ મળી અને ગુજરાતી અંગ્રેજીમાં પણ અને મેં અંદાજે મે 10 થી 15 પ્રેક્ટિસ પેપરો જેની મે સ્ટડી કર્યા હતા મે પોતે ભર્યા હતા અને મે એના દ્વારા મારું પોતાનું અવલોકન મને એમાં કરવામાં મને થોડો ઘણો ફાયદો થયો હતો બરાબર તો આ શુભમભાઈ શુભમભાઈ આપણને વાત કરી એમ મારે તમને ખાસ સૂચન કરવાનું છે કે ભાઈ ખાસ સીસીઈના પેપરો આપ બધા ભરો જય કેરિયર ઓનલાઈન દ્વારા પચાસ રૂપિયામાં પચાસ પેપરો આપવામાં આવેલ છે જે આ સીસીઈ ફિલ્મની પેટર્ન મુજબના જ બનાવેલ છે તો વિદ્યાર્થી મિત્રો આનો ખાસ લાભ લેજો અને સાથે સાથે જય કેરિયર એકેડેમીની અંદર ઓફલાઈન પીએસઆઈ તથા કોન્સ્ટેબલની બેન્ચ શરૂ થઈ ચૂકી છે વધુ વિગત માટે તમે અમારો નંબર ઉપર સંપર્ક કરી શકો છો ચોરાણું ઝીરો ત્યાંસી પાસઠ બસો સાત અને આવા જ નવા કેન્ડિડેટની સાથે ફરીથી પાછા મળીશું ઓકે વંદે માતરમ જય હિન્દ